હુ ઇઝ રીડિંગ અ પોયમ તો કિક્કુ અને કુક્કુ. તો આપણે ચિત્રમાં જોયું હતું કે કુક્કુ ચોપડી વાંચી રહી છે, એટલે કે કવિતાઓ વાંચી રહી છે. તો કુક્કુ પર આપણે સર્કલ કરીશું. નંબર 9, ઇઝ ધ ગટ રનિંગ, એટલે કે યસ અને નો. તો બકરી દોડવાનું કામ કરતી હતી? નો, બકરી શું કામ કરતી હતી? દોડા કૂદી રહી હતી ને. તો આપણે નો પર સર્કલ કરીશું. નંબર 10, ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી, ડિમ્પુ ટીવી જોવે છે, યસ ઓર નો. યસ, કારણ કે આપણે ચિત્રમાં બતાવ્યું છે કે ડિમ્પુ બેસીને ટીવી જોવે છે, બરાબર, એટલે યસ પર આપણે સર્કલ કરી દઈશું. નંબર 11, હુ ઇઝ કુક્કુઝ બેસ્ટ ફ્રેન્ડ, કુક્કુની બેસ્ટ ફ્રેન્ડ કોણ હતી? કિટ્ટુ કે કિક્કુ? કિટ્ટુ કેટ છે અને કિક્કુ ક્રો છે. તો ક્રો કુક્કુની બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે કુક્કુ પર આપણે સર્કલ કરી દઈશું. નંબર 12 પર, ઇઝ કિટ્ટુ રીડિંગ અ બુક, કિટ્ટુ રીડિંગ કરે છે બુકને, વાંચે છે એ, યસ ઓર નો? તો આન્સર આવશે નો, કારણ કે વાંચવાનું કામ કોણ કરતી હતી? કુક્કુ કરતી હતી, બરોબર, એટલે આપણે નો પર સર્કલ કરી દઈશું. નંબર 13, ઇઝ રોકી ક્લાઇમ્બિંગ અ ટ્રી, યસ ઓર નો? તો નો ઉપર આપણે સર્કલ કરીશું, કારણ કે રોકી દોડવાનું કામ કરે છે, રોકી ઇઝ રનિંગ, બરાબર, અને ઝાડ પર ચડવાનું કામ કોણ કરતું હતું? મોનું મંકી, બરાબર, એટલે નો ઉપર આપણે સર્કલ કરીશું. નંબર 14 પર આવીએ. નંબર 14માં છે, હુ ઇઝ રનિંગ, દોડવાનું કામ કોણ કરે છે? કુક્કુ અને રોકી. તો રોકી દોડવાનું કામ કરે છે, બરાબર, એટલે આપણે રોકી પર સર્કલ કરી દેવાનું. નંબર 15 પર આવીએ. હુ ઇઝ રોકી, રોકી કોણ છે? ક્રો ઓર રેબિટ, કાગડો છે કે સસલું છે?